અનલોક 3ની ગાઈડલાઈન મુજબ ભરૂચમાં જીમ સેન્ટરો ખુલ્લા કરવામાં આવ્યા હતા। 25મી માર્ચે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જે સાથે જ જીમ અને યોગા ઇન્સ્ટિટ્યૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા, જે બાદ હવે આ બંને સ્થળોએ ખોલવામાં આવ્યા છે। સરકાર દ્વારા અનલોક 3 જાહેર કરવામાં આવ્યું તેના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું છે। સેનિટાઇઝર વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। જો કે જીમ સંચાલકો માટે સૌથી મોટો પડકાર જીમ ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોને પણ સેનિટાઇઝર કરવાનો છે, કેમ કે એક જ ઇક્વિપમેન્ટનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે। એવામાં એક જ વ્યક્તિ જો સાધનોનો ઉપયોગ કરે તો અન્ય લોકો ઉપયોગમાં લે તો તેને સેનિટાઇઝર કરવું જરૂરી છે, કારણ કે એક દર્દી કોરોના પોઝિટિવ હોય તો એ અન્યને પણ ભોગ બનાવી શકે છે, જેના કારણે તમામ સાધનોને પણ સેનિટાઇઝર કરવા જરૂરી છે। સોશિયલ ડિસ્ટન્સ પણ મહત્વનું બની ગયું હોવાથી સરકારના નીતિ નિયમ મુજબ યોગા સેન્ટર અને જીમ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે। કોરોનાની મહામારી પછી સરકારે ગાઈડલાઇન્સ મુજબ જીમ ખોલવાની પરમિશન આપી દીધી છે। ઘણા લોકોને સમયથી વેટ હતો કે જીમ ક્યારે ખુલશે, શું નિયમો પાલન કરવું પડશે શું છે, તો સરકારની ગાઈડલાઇન્સ મુજબ અમારા જીમમાં ઘણા બધા સરકારના રૂલ્સ મુજબ અમે સોશિયલ ડિસ્ટન્સિંગ 6 ફીટનું જે સરકારે મંજૂરી કર્યું છે એ પ્રમાણે ડિસ્ટન્સિંગ રાખ્યું છે। આ 4 મહિને બાદ અમારા વર્કર્સ સ્ટાર્ટ હુઆ એન્ડ અભી જસ્ટ ફિનિશ હુઆ એન્ડ યહાં પે સારી ઇક્વિપમેન્ટ્સ મેં બહુત મતલબ સેનિટાઇઝ કરકે રખા હૈ સબ સહી હૈ તો જો ઘર પે હૈ ઉનકો મેં બોલુંગી કે વો આયે યહાં પે ઓર કરે વર્કઆઉટ ઓર એન્ટ્રન્સ પે હમારા ટેમ્પરેચર ભી દેખા જાતા હૈ સો કોઈ ઇશ્યુ નહીં હૈ ના કોઈ પ્રોબ્લમ હૈ હમ સોશિયલ ડિસ્ટન્સિંગ ભી સબ મેન્ટેન કર રહે હૈ। मैं यहाँ पे रिसेप्शनिस्ट पे जॉब करती हूँ एवोल्यूशन फिटनेस में और फाइनली आज 4 मंथ्स के बाद हमारा जिम स्टार्ट हो गया है और यहाँ पे हम लोगों ने मेंबर्स के लिए बहुत अच्छे से सब कुछ डिफाइन किया हुआ है, लाइक कि हम लोग यहाँ पे मेंबर्स के लिए टेम्परेचर वो करने की फैसिलिटीज़ रखते हैं, देन हम लोग यहाँ पे सोशल डिस्टेंसिंग भी अच्छे से मेंटेन करते हैं और आज हमारा फर्स्ट डे था वर्कआउट का। सो वो सब कुछ करने के बाद हमें बहुत अच्छा लगा। सो कोरोना से बचने के लिए यहाँ पे सिर्फ एक ही चीज़ सबसे ज़्यादा हमें ध्यान रखना है, जो है अपनी इम्यूनिटी सिस्टम को स्ट्रांग करना, और जिम में आने के बाद आपकी इम्यूनिटी सिस्टम डेफिनेटली स्ट्रांग होनी ही है। सो मैं आप सबको यही प्रीफर करूँगी कि आप यहाँ अब एज सुन एज पॉसिबल हो इतना जल्दी जिम स्टार्ट करें जिससे आपकी इम्यूनिटी सिस्टम स्ट्रांग हो और आप कोरोना से बचने के सब नुस्खे आप यूज़ करके भी आप यहाँ भी अपनी इम्यूनिटी सिस्टम बूस्ट कर सकते हो। थैंक यू सो मच।